હેલો માય ઓલ ડિયર ફ્રેન્ડ્સ આઈ એમ કલ્પના પારઘી એન્ડ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ કલ્પના તો આજે હું તમારી સાથે ટોપ ફિફ્ટીન સેન્ટન્સીસ શેર કરવાની છું જે આપણે ડેલી યુઝમાં વારંવાર બોલતા હોઈએ છીએ એટલે કે વારંવાર આપણે રોજિંદા જીવનમાં આ સેન્ટન્સીસ બોલતા હોઈએ છીએ તો આ સેન્ટન્સીસ આપણા લાઈફમાં ખૂબ જ યુઝફુલ સેન્ટન્સીસ છે તો આજે હું આ ટોપિક તમારી સાથે શેર કરીશ તે પહેલાં જો તમે વિડીયો પહેલીવાર જુઓ છો તો મારી ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ કલ્પનાને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક અને શેર પણ કરજો અને કમેન્ટ દ્વારા તમે જો કોઈ ટોપિક લર્ન કરવા માંગતા હોય તો તમે મને કમેન્ટ પણ કરી શકો છો અને જો તમે હોમ બેચ કરવા માંગતા હોય તો અમારો અહીંયા આપેલો કોન્ટેક નંબર નાઇન સેવન ટુ સેવન ફાઇવ સિક્સ સેવન ફોર ડબલ ટુ દ્વારા તમે અમારે હોમ બેચિસ માટે ઇન્ક્વાયરી કરી શકો છો અમે હોમ બેચ પણ અરેન્જ કરીએ છીએ અને જો તમારાથી સ્પોકન ઇંગ્લિશ માટે બહાર ના જવાતું હોય તો અમે તમને ઘરે આવીને સ્પોકન ઇંગ્લિશ કરાવીએ છીએ સો માય ડિયર ફ્રેન્ડ લેટ્સ વી વિલ સ્ટાર્ટ અવર ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સો માય ડિયર ફ્રેન્ડ્સ આજે આપણે એવા ટાઈપના સેન્ટન્સીસ જોવાના છીએ જો તમને ટેન્સિસ પણ સારી રીતે આવડતા હશે તો પણ આપણે આ સેન્ટન્સીસને ઇંગ્લિશ બોલવામાં યાદ જ રાખવા પડશે તો આ પ્રકારના સેન્ટન્સીસ આપણે દરરોજ વાતચીતમાં વારંવાર બોલતા હોઈએ છીએ સો માય ડિયર ફ્રેન્ડ લેટ્સ વી વિલ લર્ન અબાઉટ મોર સેન્ટન્સીસ સો માય ડિયર ફ્રેન્ડ એક્ઝામ્પલ નંબર વન હવે આપણે ગુજરાતીમાં કેવું છે કે ફરી આવજો તો તેને કહેવાશે કમ અગેઇન ફરી આવજો તો કમ અગેઇન એન્ડ નંબર ટુ હવે આપણે કેવું છે કે ભાઈ તમારો સફર કેવો રહ્યો તો તેને ઇંગ્લિશમાં કહીશું આપણે હાઉ વોઝ યોર જર્ની હાઉ વોઝ યોર જર્ની તમારો સફર કેવો રહ્યો એન્ડ નંબર થ્રી સમજવાની કોશિશ કરો કે હવે આપણે ગુજરાતીમાં કહે છે કે સમજવાની કોશિશ કરો તો એને ઇંગ્લિશમાં કહેવાશે ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે હવે આપણે કહેવું છે કે તમારા પર વિશ્વાસ રાખો કે ગુજરાતીમાં કેવું છે કે તમારા પર વિશ્વાસ રાખો તો બિલિવ ઇન યોર સેલ્ફ બિલિવ ઇન યોર સેલ્ફ એન્ડ નંબર ફાઈવ આપણે કહીએ છીએ કે જીપ પર કાબુ રાખો તો તેને આપણે ઇંગ્લિશમાં હોલ્ડ યોર ટંગ એવી રીતે કહીશું અને આવી રીતે પણ આપણે કહી શકીએ છીએ માઇન્ડ યોર વર્ડ્સ જીપ પર કાબુ રાખો તો હોલ્ડ યોર ટંગ એન્ડ માઇન્ડ યોર વર્ડ્સ હવે આપણે કેવું છે વાંધો નહીં ગુજરાતીમાં કેવું છે કે વાંધો નહીં તો તેને કહેવાશે નેવ માઇન્ડ ઓકે નેવ માઇન્ડ ઓકે હવે કેવું છે કે ભાઈ આરામથી બેસો હવે આપણે કોઈને કેવું છે કે આરામથી બેસો તો તેને કહેવાશે મેક યો સાલ કમ્ફર્ટેબલ મેક યો સાલ્પ કમ્ફર્ટેબલ ઓકે હવે કેવું છે હા જરૂર તો તેને નંબર એટમાં કહેવાશે હા જરૂર તો નંબર નાઇન આપણે કહીએ છીએ કે આ તો કેટલા સારા સમાચાર છે આ તો ખૂબ જ સારા સમાચાર છે તો તેને આપણે ઇંગ્લિશમાં કહીશું ધેટ્સ અ ગુડ ન્યૂઝ ઓકે હવે નંબર ટેનમાં આપણે કહે છે કે તારું આવું બોલવાની હિંમત જ કેવી રીતે થઈ તારી આવું બોલવાની હિંમત જ કેવી રીતે થઈ તો તેને ઇંગ્લિશમાં કહેવાશે હાઉર યુ સે like ધીસ How ડેર યુ સે like ધીસ કે હવે આપણે કોઈને કહ્યું છે કે આ આવો દિવસ તમારી લાઈફમાં વારંવાર આવે આવો ખુશીનો દિવસ તમારી લાઈફમાં વારંવાર આવે તો નંબર આપણે ઇલેવનમાં એને ઇંગ્લિશમાં કહીશું મેની હેપી રિટન્સ ઓફ ધ ડે ઇન યોર લાઈફ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે ઇન યોર લાઈફ એન્ડ નંબર ટ હવે આપણે કેવું છે કે આ તો કેટલો સારો સુજાવ છે કે આ તો ખૂબ જ સારો સુજાવ છે તો વોટ એન આઈડિયા વોટ એન આઈડિયા એ નંબર થર્ટી હું પૂરી કોશિશ કરીશ હવે આપણે એને ઇંગ્લિશમાં કહીશું આઈ વિલ ટ્રાય માય બેસ્ટ હું પૂરી કોશિશ કરીશ તો આઈ વિલ ટ્રાય માય બેસ્ટ એન્ડ નંબર ફોર્ટીન વોટ અ સેમ કેટલી ગુજરાતી નંબર ફિફ્ટીન લાસ્ટ બટ નોટ લિસ્ટ આપણે આગળ પણ આવા ખૂબ જ સારા સારા ટોપિક લર્ન કરતા રહીશું અને હું બેઝિક ઇંગ્લિશના ખૂબ જ સારા સારા વિડીયો મૂકવાની છું તમને અડવાન્સ ઇંગ્લિશ તો આવડે છે પણ બેઝિક ઇંગ્લિશ શીખવું ખૂબ જ જરૂરી છે જો તમે સરકારી નોકરી માટે એક્ઝામ આપો છો કે કોઈપણ જોબ ઇન્ટરવ્યૂ વિશે તમે એક્ઝામ આપો છો તો તમને બેઝિક ઇંગ્લિશ આવડવું ખૂબ જ જરૂરી છે મોસ્ટ ઓફલી તમને બ્લેક્સ છે કોઈપણ રીતે તમને બેઝિક ઇંગ્લિશ મોસ્ટ ઓફલી પૂછાય જ છે તો હું બેઝિક ઇંગ્લિશના ખૂબ જ સારા સારા વિડીયો મૂકવાની છું તો તમે મારી ચેનલને જરૂરથી આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને ખૂબ જ સરળતાથી તમે અહીંયા ઝીરોથી બેઝિક ઇંગ્લિશ શીખી શકો છો તો આપણે જોઈશું આપણું સેન્ટન્સ નંબર લાસ્ટ સી યુ ટુમોરો તો કાલે મળીશું તો તેને ઇંગ્લિશમાં કહેવાશે સીયુ ટુમોરો કાલે મળીશું સો માય ડિયર ફ્રેન્ડ આજે આપણે જોયા ફિફ ફિફ્ટીન સેન્ટન્સીસ વિધાઉટ ટેન્સીસ સો આઈ હોપ તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે એન્ડ આઈ ટ્રાય માય બેસ્ટ ટુ મેકિંગ વિડીયો સો માય ડિયર ફ્રેન્ડ જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને બધા સાથે શેર પણ કરજો ને હવે આપણે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ઓકે માય ડિયર ફ્રેન્ડ ગુડ બાય ટેક કેર એન્ડ જય